રાજ્યસભામાં ચોમાસુ સત્ર દરમિયાન બજેટ પર ચર્ચા ચાલી રહી છે. એ દરમિયાન ગુરુવારે આમ આદમી પાર્ટીના સાંસદ છે રાઘવ ચડ્ડા, તેમણે ભાજપ સરકાર પર કટાક્ષ કર્યા હતા. લોકસભા ચૂંટણીમાં ભાજપની બેઠકોની સંખ્યા ઘટવા વિશે તેમણે કહ્યું કે આ દેશની જનતાએ ભાજપની બેઠકો પર 18% જીએસટી લગાવીને પાર્ટીને 240 પર પહોંચાડી દીધી હતી. તેમણે જીએસટીમાં સુધારો કરીને તેને સરળ બનાવવાનું સૂચન પણ કર્યું હતું. તેમના ભાષણમાં ગ્રામ્ય વિસ્તારોની મોંઘવારી, આવકમાં ઘટાડો, વધતી ખાદ્ય મોંઘવારી અને બેરોજગારી જેવા ઘણા મુદ્દાઓ પર ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. રૂરલ ઇન્કમ ગ્રોથ વિત્તીય વર્ષ 23-24 મેં ડેકેડલ લો પે. ઓર સર, ઇસી કે સાથ સાથ કિસાનો કી આય દુગના કરને કા વાદા થા, સ્વામીનાથન કમિશન કે અનુસાર MSP દેને કા વાદા થા, વો વાદે જબ પૂરે નહીં હોય તો આલમ યે હૈ સર કે પિછલે 25 મહિને લગાતાર રિયલ રૂરલ વેજીસ ડિક્લાઇન પર હૈ લગાતાર. ઓર ઇસકે સાથ સાથ UPA કે દૌરાન, કોંગ્રેસ પાર્ટી કી સરકાર કે દૌરાન ફાર્મ વેજીસ મેં 8.5% કા ઇજાફા દેખા ગયા થા. NDA 1 કે દૌરાન 3% ઓર NDA 2 કે દૌરાન -0.6% કા ઇજાફા દેખા ગયા, યાની કે રૂરલ વેજીસ ગિરતી જા રહી હૈ. સર, મેં એસે સાધારણ ભાષામાં સમજાતા હું. સર સર 2014 મેં એક દિહાડી મજદૂર એક દિન કી અપની દિહાડી સે 3 kg અરર કી દાલ ખરીદ સકતા થા. સર સર આજ વહી દિહાડી મજદૂર વર્ષ 2024 મેં એક દિન કી દિહાડી સે 1.5 kg અરર દાલ ખરીદ પા રહા, યાની કી મહેંગાઈ ભી બઢ રહી હૈ ઓર ઉસકી આમદની ભી ઘટ રહી હૈ. બીજી બાજુ આપણા દેશમાં દરેક નાની મોટી ચીજ વસ્તુઓ પર નાગરિકો ટેક્સ ચૂકવી રહ્યા છે, પણ સામે સરકાર નાગરિકોને જે સુવિધાઓ પૂરી પાડે છે સાવ અપૂરતી છે. આ પ્રકારનો સૂર પણ રાઘવ ચડ્ડાએ રજૂ કર્યો હતો. સાથે ટેક્સને બ્રિટન સાથે અને સુવિધાઓને સોમાલિયા, જે એક સાવ પછાત દેશ છે, એની સાથે સરખામણી કરી હતી. સર, પિછલે 10 સાલો મેં ટેક્સ લગા લગા કર સરકારને એક દેશ કે આમ આદમી કા ખૂન ચૂસ લિયા. અબ આપ માનિયે, આપ 10 રૂપિયે કમાતે હૈ, ઉસમે સે 3-3.5 રૂપિયે આપ ઇન્કમ ટેક્સ કે માધ્યમ સે દે દેતે હૈ, 2-2.5 રૂપિયે GST આપકા ચૂસ લેતા હૈ, 1.5-2 રૂપિયે આપકા કેપિટલ ગેઇન ટેક્સ લગતા હૈ, સેસ સરચાર્જિસ 1-1.5 રૂપિયે કે લગ જાતે હૈ, તો માત્ર 10 રૂપિયે મેં સે 7-8 રૂપિયે તો સરકાર કે ખજાને મેં ચલા જાતા હૈ, તો આમ ઇન્સાન કો મિલતા ક્યા હૈ, આમ આદમી કો મિલતા ક્યા હૈ. ઓર સરકાર જો હમસે ઇતના ટેક્સ લેતી હૈ ઉસકે બદલે મેં સરકાર હમે દેતી ક્યા હૈ, કૌન સી એસી અંતરરાષ્ટ્રીય સેવાએં, વર્લ્ડ ક્લાસ હેલ્થ કેર, એજ્યુકેશન, ટ્રાન્સપોર્ટ સુવિધાએં સરકાર બદલે મેં દેશવાસીઓ કો દેતી હૈ, મેં યે ભી પૂછના ચાહતા હું. ઇસીલિયે આજ મુજે યે કહેને મેં બિલકુલ ભી ગુરેજ નહીં હૈ દેટ સર વી ઇન ઇન્ડિયા ટુડે પે ટેક્સિસ લાઇક ઇંગ્લેન્ડ ટુ ગેટ સર્વિસિસ લાઇક સોમાલિયા. જ્યારે રાઘવ ચડ્ડા ઊભા થયા ત્યારે તેમને બોલવા માટે 20 મિનિટ મળી હતી. તેમણે હજી 1 મિનિટ પણ પૂરી નહોતી કરી. ત્યાં જ સત્તા પક્ષ ભાજપના જે સમર્થિત રાજ્યસભાના સાંસદો છે તેમણે હોબાળો શરૂ કર્યો હતો. બાદમાં રાઘવ ચડ્ડાએ ફરી બોલવાનું શરૂ કર્યું તો ફરી હોબાળો શરૂ થયો અને ત્યાં સુધી તેમણે કહી દીધું કે હું બેસી જાઉં છું, આમને બૂમો પાડવા દો. છેવટે પીઠાસીન ઘનશ્યામ તિવારી છે, તેમણે મામલો શાંત પાડ્યો હતો અને રાઘવ ચડ્ડા ફરી બોલવા ઊભા થયા હતા અને તેમની વાત છે પૂરી કરી હતી. આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.